नमस्कार, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ આપતા વિરોધમાં વિવિધ વિસ્તારોમાં લાગેલા પોસ્ટરને લઈને પોલીસે તપાસ કરી કોંગ્રેસના યુવા કાર્યકર સહિત બે લોકોની ધરપકડ કરી છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ભાજપે ત્રીજી વખત ટિકિટ આપતા વિરોધના વાદળો બંધાઈ રહ્યા છે, જ્યારે હવે શહેરમાં પોસ્ટર વોર શરૂ થયું છે. રંજનબેન ભટ્ટના વિરોધમાં આજે કારેલી બાગ હરણી વિસ્તારમાં પોસ્ટરો લાગ્યા છે. કારેલી બાગની ગાંધી પાર્ક સોસાયટી, ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલય રોડ ખાતે આવેલ વલ્લભ પાર્ક સોસાયટી, જાગૃતિ સોસાયટી, જવેનગર સોસાયટી અને સંગમ સોસાયટીની બહાર પોસ્ટરો જોવા મળ્યા હતા. ત્યારે અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ત્યારે બેનર લગાવનાર એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે બેનર લગાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એકો કારમાંથી ઉતરીને બે યુવાનોએ સોસાયટીઓ બહાર બેનર લગાવ્યા હતા. બે યુવાનો સીસીટીવી કેમેરામાં બેનર લઈને કારમાંથી ઉતરતા જોવા મળ્યા છે. અન્ય બે બાઇક સવાર યુવાનો પણ તેમની સાથે હોવાની પોલીસને શક્યતા છે. બેનર લગાડનાર જાણીતો યુવા ચહેરો હોવાની ચર્ચા છે. ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાડનાર યુવા ચહેરાની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે કોંગ્રેસના યુવા કાર્યકર સહિત બે લોકોની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપની આંતરિક જૂથબંધીનો ત્રીજી વ્યક્તિ લાભ લેતો હોવાની શક્યતા છે. ક્રાઇમ બ્રાન્ચે બેનરો કોના ઇશારે લગાવ્યા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.